नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 માં अर्थशास्त्र विषय में बीजा प्रकरण ने अपने चर्चा करता हता, जेमा गया वीडियो में अपने उत्पादन साधनों की चर्चा करी हती। उत्पादन मुख्यत्व चार साधनों अपने जोया हता, जमीन, मूड़ी, श्रम अने नियोजक। त्यार पछीनो टॉपिक छे व्यापार चक्रनो, जेनी चर्चा आज अपने करवाना छीए। सौथी पहला अपने जोईशुं कि व्यापार चक्र में कया कया प्रकार परिवर्तनों आवे छे, તે પરિવર્તનોની ચર્ચા આજે આપણે કરવાના છીએ અને વ્યાપાર ચક્રનો અર્થ સમજવાના છીએ। તો સૌથી પહેલા જોઈએ, સવાલ તમને પૂછાય એક્ઝામમાં કે અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો સમજાવો। તો આવા જે પરિવર્તનો છે તે મુખ્યત્વે ચાર પ્રકારના છે। સૌથી પહેલા તો ચક્રાકાર પરિવર્તનો એટલે શું અને આ વ્યાપાર ચક્ર એટલે શું, તો તેની પ્રાથમિક માહિતી જો આપણે સમજી લઈએ તો તમે સૌ જાણો છો કે અર્થતંત્રમાં કે આપણા દેશમાં અવારનવાર તમે એવા શબ્દો સાંભળેલા હશે કે આજે બજારમાં તેજી છે કે પછી મંદી છે। તો આ જે પરિવર્તન છે એ જ છે આપણું વ્યાપાર ચક્ર, કે અમુક સમયાંતરે કે એ જ સમયગાળો ચોક્કસ નિશ્ચિત હોતો નથી। તેવા સમયે ક્યારેક બજારમાં સારું એવું માંગ જોવા મળે છે જેના કારણે તેજીની પરિસ્થિતિ સર્જાય, ત્યાર પછી ક્યારેક એવી પણ પરિસ્થિતિ કથળે કે બજારમાં મંદી સર્જાય જેના કારણે બજારમાં જે માંગ છે એ ઘટે છે એનું એ પરિણામ છે। તો આવા જ પરિવર્તનો આપણે જોવાના છે કે કયા કયા કારણોસર બજારમાં આવી જે ઉથલપાથલ છે કે આવી જે તેજી કે મંદી છે તે સર્જાય છે। તો માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે। આપણે મનુષ્ય જીવન છે તો તેમાં પણ આપણે ઘણા સારા અને ખરાબ પરિવર્તનોનો અનુભવ કરીએ છીએ, જેમ કે ક્યારેક સુખ ક્યારેક દુઃખ, આમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ આવ્યા જ કરે। એટલે આ જે ચક્ર છે એ સતત ચાલ્યા કરે। કોઈ પણ જે પરિણામ છે કે પરિવર્તન છે એ આજીવન ચાલતું નથી। આપણા જીવનમાં જો સુખ હોય તો આજીવન ચાલતું નથી, કે દુઃખ હોય તો તે પણ આજીવન ચાલતું નથી। તેનો અમુક પ્રકારનો ચોક્કસ સમયગાળો હોય, એ સમયગાળો એકદમ નિશ્ચિત નથી હોતો, પણ અંદાજે અમુક સમય પૂરતો જ એ સમયગાળો મર્યાદિત હોય છે, ત્યાર પછી એ પરિવર્તન આવ્યા કરે છે। તો તે જ રીતે અર્થતંત્રમાં પણ આવા પરિવર્તનો આવશે કે જે ક્યારેક ટૂંકા ગાળા માટે હોય કે પછી ક્યારેક લાંબા ગાળા માટે હોય। તો આવી જે અસમતુલા છે કે ઉથલ પાથલ છે, કે જે આપણે સારા કે ખરાબ પરિવર્તનોની જે વાત કરી તે શું કહેવાય, એક પ્રકારની ઉથલ પાથલ જ કહેવાય, કે બજારમાં જે માંગ છે તે કાં તો એકદમ વધી જાય કાં તો એકદમ ઘટી જાય, જેના કારણે અર્થતંત્રમાં ખૂબ જ મોટી ઉથલ પાથલ સર્જાઈ શકે। કે પછી પરિવર્તનો છે એ મુખ્યત્વે કેવા છે, ચાર પ્રકારના છે, જેની આજે આપણે ચર્ચા કરવાના છે, જેમાંનું સૌથી પહેલું ચક્રાકાર પરિવર્તન છે આકસ્મિક આર્થિક પરિવર્તન। અથવા તો આ સવાલ તમને એમ પણ પૂછાય કે અર્થતંત્રમાં આવતા આર્થિક પરિવર્તનો સમજાવો કે ચક્રાકાર પરિવર્તનો સમજાવો। પરિવર્તનો જ્યારે સમજાવવાનો સવાલ આવે એટલે તમારે આ જ જવાબ લખવાનો થશે। તો સૌથી પહેલું આર્થિક પરિવર્તન કહી શકાય તો તે આકસ્મિક આર્થિક પરિવર્તન। અકસ્માત તો એ અણધાર્યા પરિવર્તનો સર્જી શકે, સ્વાભાવિક રીતે સમજી શકાય તેવી બાબત છે। આકસ્મિક પરિવર્તનો એટલે જોઈ શકાય કે જે કુદરતી હોનારતો સર્જાય તો તેની ખૂબ જ મોટા પ્રમાણમાં અસર આપણા દેશે ભોગવવી પડે, કોઈ પણ દેશ હોય। આપણે વાત કરીએ આપણા દેશની, તો આપણા દેશમાં જો કોઈ એવો આકસ્મિક સંજોગ ઊભો થાય કે જેના કારણે સીધી જ અસર આપણા જે મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો છે, કૃષિ, ઉદ્યોગ અને સેવામાં, સૌથી વધારે જો કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો આ વર્ષે જે પ્રમાણમાં વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોમાં ખૂબ મોટા પ્રમાણમાં નારાજગી જોવા મળે। તો આ શું થયું, અણધાર્યું જ પરિવર્તન છે। ખેડૂતોએ ધાર્યું નહીં હતું કે આટલો બધો વરસાદ થશે અને પાક નિષ્ફળ જશે, તો એક પ્રકારનું શું કહેવાય, અણધાર્યું પરિવર્તન અને આકસ્મિક છે, એના પર મનુષ્યનો કોઈ પણ પ્રકારનો કાબુ નથી। તો એના કારણે પણ ઘણી એવી પરિસ્થિતિ બેકાબુ બની શકે છે, દાખલા તરીકે વાવાઝોડું, અત્યંત વરસાદ જે આપણે આ વર્ષે જેનો ભોગ બન્યા, જે પરિસ્થિતિ આપણે આ વર્ષે નરી આંખે જોઈ છે અને એનું પરિણામ શું આવ્યું તે પણ આપણે જાણીએ છીએ, પૂરની પરિસ્થિતિ છે,
દુષ્કાળની પરિસ્થિતિ, બિલકુલ પણ વરસાદ નહીં આવે તો તેવા સંજોગોમાં પણ જે પ્રકારે પાક લેવો જોઈએ તે પાક આપણે લઈ શકતા નથી. એટલે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ બંને જ ખેતી ક્ષેત્રને વિશેષ પ્રમાણમાં અસર પહોંચાડે. આવા જે પરિવર્તનો છે તે લાંબા ગાળાની અસરો સર્જી શકે છે. કેટલાક પરિવર્તનો એવા હોય કે જે લાંબા ગાળાની અસરો સર્જી શકે, કે તેના કારણે આવા જે આકસ્મિક પરિવર્તનો છે તેના કારણે જે નુકસાન થયું છે એ નુકસાન ભરપાઈ કરવામાં ખૂબ લાંબો સમય આપણને જોઈએ, અથવા તો એવા જે પરિવર્તનો છે તે પોતાની અસર લાંબા સમય સુધી છોડી જાય. ધારો કે ખૂબ જ વાવાઝોડાની પરિસ્થિતિ હોય, ખૂબ મોટા પ્રમાણમાં જો વાવાઝોડાની અસર થાય તો તેના કારણે જે આપણી ઇમારતો છે તેને જો નુકસાન થાય તો એ નુકસાન ભરપાઈ કરવામાં ખૂબ જ લાંબો સમય જોઈએ, અને જો નુકસાન ભરપાઈ કરવું છે તો તેના માટે મૂડી પણ કેવી જોઈએ, વધારે. એટલે સરકારની જે યોજનાઓ છે તે પછી લંબાવવી પડે. તો આવી ઉથલ પાથલના કારણે આવી બધી જ સમસ્યાઓનો સામનો આપણે કરવો પડે. આકસ્મિક પરિવર્તનો ક્યારેક કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે, જેમ કે ખેતી. તો અત્યારે આપણે વાત કરી, અત્યારના સમયમાં જે ખૂબ જ પ્રમાણમાં વરસાદની પરિસ્થિતિ આપણે જોઈએ, અત્યંત વરસાદની, તેની અસર ખેતી ક્ષેત્ર પર વિશેષ જોવા મળી. એટલે કે આપણા જે બીજા બે ક્ષેત્રો છે, ઉદ્યોગ અને સેવા, તેના કરતાં વિશેષ કયા ક્ષેત્ર પર મર્યાદિત રહ્યું? ખેતી ક્ષેત્ર પર. એટલે અહીંયા કહી શકાય કે કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતું એ સીમિત રહે છે. તે ઉપરાંત જો આપણે વાત કરીએ, આજથી 3-1 વર્ષ પહેલાં જે બનાસકાંઠામાં પૂરના કારણે જે નુકસાન થયું હતું તો તે પણ એક પ્રદેશ પૂરતું સીમિત આપણે ગણી શકીએ, કે સૌથી વધારે નુકસાન બનાસકાંઠામાં થયું હતું પૂરના કારણે. એટલે ત્યારે તમને જો યાદ હોય તો આપણા સુરતમાંથી ઘણી એવી સહાય ત્યાં પહોંચાડવામાં આવી હતી, કારણ કે ત્યાંના લોકોનું જીવન, જે એકદમ નાના માણસો હતા તેમનું તો જીવન ગુજારવાની જે પરિસ્થિતિ હતી તે એકદમ કથળી ગઈ હતી. તેવા સંજોગોમાં આપણા જે નાગરિકો છે તેમણે બને તેટલી સહાય ત્યાં સુધી પહોંચાડી હતી. તો આવા જ પરિવર્તનો છે તે લોકોના જીવનમાં અને દેશમાં ખૂબ જ મોટી સમસ્યા બની શકે છે. ત્યાર પછી બીજું પરિવર્તન છે મોસમી આર્થિક પરિવર્તન. એના નામ પરથી આપણે સમજી શકીએ, મોસમ એટલે કે ઋતુ આધારિત જે પરિવર્તનો સર્જાય તેને કહેવાય મોસમી આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ જોવા મળે છે. ઋતુ પ્રમાણે બજારમાં માંગ સર્જાય. ઉનાળું હોય તો કેરીની માંગ સર્જાય. જાન્યુઆરી મહિનો આવે એટલે પતંગની માંગ વધી જાય. આમ ઋતુ પ્રમાણે લોકો જે છે એ પોતાની માંગ બજારમાં કરતા હોય છે. શિયાળામાં ગરમ કપડાની માંગ વધી જાય. ચોમાસામાં રેઇનકોટ છે, છત્રી છે, આવો જે સામાન છે કે ઉદ્યોગ ક્ષેત્રે આવી જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેવી વસ્તુઓની બજારમાં માંગ વધી જાય. એટલે બજારમાં જે માંગ સર્જાય છે તે ઋતુ આધારિત પણ હોય, તેમાં સમયાંતરે પરિવર્તનો આવ્યા કરે. સમયના આધારે જેમ જેમ લોકોની જરૂરિયાત બદલાય છે તે રીતે બજારમાં માંગ પણ પરિવર્તન પામે છે. ક્યારેક એવું પણ બને કે સિઝન સિવાય તમારે જો કેરી ખાવી હોય તો તમે માંગ કરો પણ એ સિઝન ઉપરાંત તો તમને મળી શકે નહીં. તો તેના કારણે જે તે ખેડૂતોને જે તે ઋતુમાં કે જે તે સમયમાં સારા એવા પ્રમાણમાં આવક મળી જાય, પરંતુ જો આવી વરસાદની પરિસ્થિતિની હમણાં આપણે વાત કરી તો ખેડૂતોનો આધાર તો એ જે કંઈ પણ ઉત્પાદન કરે છે એ ઉત્પાદન પૂરતા 4 મહિનાનો જ એનો આધાર છે, કે આ 4 મહિનામાં આપણે પૂરતી આવક મેળવવાની છે, લાખું વર્ષ આપણું ગુજરાન ચાલે. પણ જો એ જ વર્ષમાં, એ જ 4 મહિનામાં જો વરસાદનું પ્રમાણ ખૂબ જ વધી જાય કે ખૂબ જ ઘટી જાય તો ખેડૂતોના જે સપના છે એ તૂટી જાય, અને ખેડૂતોની જે પરિસ્થિતિ આપણે ક્યારેક જોઈએ છીએ તેવી દયનીય બની શકે. એટલે સમયાંતરે આવા પરિવર્તનો આપણને બજારમાં જોવા મળી શકે છે. ત્યાર પછી ત્રીજું પરિવર્તન છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. દીર્ઘકાલીન એટલે કે લાંબા સમય માટેનું એવું પરિવર્તન કે જે ખૂબ લાંબા સમય સુધી પોતાની અસર સર્જાવી શકે છે. તો અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે તો તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહેવાય.
अर्थतंत्र में कोईपण एक बाबत के एक क्षेत्र में जो एवा कोई आकस्मिक परिवर्तनों सर्जाय छे तो तेना कारणे के पछी आकस्मिक के पछी धार्य प्रमाणे ना आपणे कही शकीए तो तेवा परिवर्तनों जो कोई एक चोक्कस क्षेत्र पूरता मर्यादित रहे अने ते खूब ज लांबा समय सुधी जो चाल्या करे तो तेने दीर्घकालीन आर्थिक परिवर्तन कहेवाय। कोईपण गतिशील अर्थतंत्र, आपणुं जे अर्थतंत्र छे ते केवुं छे, गतिशील छे, कारण के आपणे विकासनी दिशामां आगळ चाली रह्या छे। तेवुं जे अर्थतंत्र छे त्यां लांबा गाळाना परिवर्तनो आवता ज होय छे, जे एक ज दिशामां होय, एक ज दिशामां एटले के का तो सतत वधतुं होय का सतत घटतुं होय, तेने कहेवाय एक ज दिशामां। એટલે ઉદાહરણ તરીકે આપણે જો વસ્તી જોઈએ તો આપણા દેશમાં કેટલા સમયથી વસ્તીનું પ્રમાણ સતત ને સતત શું જોવા મળે છે, વધેલું જ જોવા મળે છે, તેમાં ઘટાડો થતો નથી। તો આને શું કહેવાય, લાંબા ગાળાનું આ પરિવર્તન છે। અને વસ્તી વધારો એ આપણા દેશમાં વિકાસ માટે ખૂબ જ અવરોધક પરિબળ છે। વસ્તીમાં જો સતત ને સતત વધારો થતો રહે તો તેના કારણે અનેક પરિણામોનો સામનો આપણે કરવો પડે। આપણા પરિવારની જો વાત કરીએ તો પરિવારમાં જો સદસ્યોની સંખ્યા વધારે હોય અને આવક મેળવનાર વ્યક્તિ એક જ હોય તો એ આવકમાંથી વધારે સદસ્યોની જરૂરિયાતો સંતોષવી પડે, તો તેવા સંજોગોમાં એક જ જે કુટુંબનો સભ્ય છે તેના ભાગે આવતી જરૂરિયાતો કેવી થઈ જાય, ઓછી। પણ જો તેના સ્થાને કુટુંબના સભ્યોની સંખ્યા ઘટી જાય તો દરેકનું જીવનધોરણ આપણે સુધારી શકીએ। તો તેવું જ કંઈ અહીંયા પણ છે, જો દેશમાં વસ્તીનું પ્રમાણ કંટ્રોલમાં આવે, અંકુશમાં આવે તો દેશનો જે વિકાસ છે તે આપણે સારા એવા પ્રમાણમાં કરી શકીએ, ઉપરાંત દેશના તમામ નાગરિકોનું જીવનધોરણ આપણે સુધારી શકીએ। તો આવા જે પરિવર્તનો છે કે જે વસ્તીમાં ખૂબ જ લાંબા સમય સુધી વધારો જ થતો રહે છે તેને કહેવાય દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન। ત્યાર પછી છેલ્લું અને ચોથું પરિવર્તન છે ચક્રવત આર્થિક પરિવર્તન। ચક્રવત એટલે કે તેનું સર્કલ જે છે એ સતત ચાલ્યા કરે, જેમાં આપણા જીવનમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ સતત આવ્યા જ કરે છે, એ રીતે અર્થતંત્રમાં પણ ક્યારેક તેજી તો ક્યારેક મંદી, અને મંદી પછી ફરીથી તેજી, અને તેજી પછી ફરીથી મંદી, એમાં ચક્ર જે છે એ સતત ચાલ્યા કરે, તેને કહેવાય ચક્રવત આર્થિક પરિવર્તન। એક સમયગાળા દરમિયાન ઉદ્વગામી એટલે કે સારા પ્રમાણ અને અધોગામી આર્થિક વલણો સર્જાય તેને ચક્રીય આર્થિક પરિવર્તનો કહેવાય। ઉદ્વગામી એટલે અર્થતંત્રમાં જે સારી પરિસ્થિતિ છે, જેમ કે તેજીની પરિસ્થિતિ એ અર્થતંત્ર માટે સારી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે, અને અધોગામી એટલે કે જ્યાં વિકાસની જે ગતિ છે તે ધીમી પડી જાય, એટલે કે બજારમાં મંદીનું વાતાવરણ જોવા મળે ત્યારે તેને અધોગામી કહી શકાય। તો તેવા જે આર્થિક વલણો છે, વલણો એટલે કે ફેરફાર, તેને કહેવાય ચક્રીય આર્થિક પરિવર્તનો, કે જે સતત ને સતત ચાલ્યા કરે છે, ટૂંક જ સમયમાં ક્યારેક તેજી હોય તો ક્યારેક મંદી પણ આવી જાય। કાંદામાં આપણે જોયું હતું, હમણાંની જ વાત છે, કે ક્યારેક ભાવ વધી ગયો, ક્યારેક ભાવ ઘટી ગયો, એટલે કાંદાની માંગમાં છે એ ટૂંક સમયમાં ઘટાડો થઈ ગયો અને ફરીથી ટૂંક જ સમયમાં એમાં માંગમાં વધારો પણ થઈ ગયો। તો આવા જે પરિવર્તનો છે તે કેવા છે, ટૂંકા સમયમાં તેજીમાંથી મંદી અને મંદીમાંથી તેજીમાં પરિવર્તિત થયા કરે, તેને કહેવાય ચક્રવત આર્થિક પરિવર્તનો। ટૂંકા ગાળામાં જ તેજી અને મંદી વારાફરતી જો આવ્યા કરે તો તેને ચક્રવત આર્થિક પરિવર્તન કહેવાય। વ્યાપાર ચક્રો એ આવા ચક્રીય પરિવર્તન છે। આપણે જે વ્યાપાર ચક્રની જે વાત કરી તે વ્યાપાર ચક્ર એ શું છે, એક ચક્રીય પરિવર્તન જ છે, કારણ કે વ્યાપાર ચક્રમાં આ જ પરિસ્થિતિ છે, તેજી પછી મંદી અને મંદી પછી તેજી, આ ચક્ર સતત ચાલ્યા કરે। તો આ જે વ્યાપાર ચક્ર છે તેની આપણે વ્યાખ્યા આગળ જોવાની છે। તો હવે ચર્ચા કરીએ વ્યાપાર ચક્ર ખરેખર એને કઈ રીતે આપણે ઓળખી શકીએ, અથવા તો એની વ્યાખ્યા ખરેખર કઈ રીતે આપી શકાય। તો સૌથી પહેલી વ્યાખ્યા છે હેબલરની, એક માર્ક્સ માટે આઈએમપી સવાલ કહી શકાય કે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો, તો લખવાનું કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર। અહીંયા જે પરિવર્તનો આવે છે તે
अर्थतंत्र में आवे छे अने ए केवा परिवर्तनों छे तो के आर्थिक कारण के ज्यां वस्तु के सेवा ने खरीद वेचाणना व्यवहारों व्यापारना व्यवहारों जोड़ायेला छे एटले एने आर्थिक कही शकाय। એટલે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર એકદમ ઇઝી વ્યાખ્યા છે જેની આપણે હમણાં સમજ મેળવી તે જ અહીંયા કીધેલું છે। શબ્દ એટલો છે કે અહીંયા પરિવર્તન વાપરેલું છે એટલે હેબલરે જે વ્યાખ્યા આપી છે તેમાં ખાસ સારા અને ખરાબ પરિવર્તનો યાદ રાખવાનું અને ત્યાર પછી બીજી વ્યાખ્યા આપી છે હોટરેએ તેમણે પણ કંઈક આવું જ કીધું છે પણ પરિવર્તનના સ્થાને શબ્દ અહીંયા બદલાઈ જશે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે છે તેને કહેવાય વ્યાપાર ચક્ર। અહીંયા પણ સેમ જ વ્યાખ્યા છે પણ શબ્દ ખાલી અહીંયા બદલાયો તબક્કાઓ। હેબલરે શું કીધું પરિવર્તનો જ્યારે એ જ પરિવર્તનોને હોટરે શું કહે છે તબક્કાઓ તરીકે ઓળખાવે છે કે જે વારાફરતી આવે છે જેમ કે એક પછી બે બે પછી ત્રણ ત્રણ પછી ચાર એ રીતે વારાફરતી આવે છે એ તબક્કો છે આખો તો એને શું કહેવાય તબક્કા તરીકે એમણે ઓળખાવ્યું છે। તો હવે આપણે જોઈએ વ્યાપાર ચક્રના લક્ષણો એની જે વ્યાખ્યા જોઈ અને આગળ આપણે જે પરિવર્તનો જોયા તેના પરથી આપણને એના લક્ષણો ખૂબ જ સરળતાથી સમજ પડી જાય તેવા છે। સૌથી પહેલું લક્ષણ છે કે અર્થતંત્રમાં આર્થિક ઉથલ પાથલ સર્જાય। ચોક્કસપણે સમજી શકાય કે આર્થિક રીતે અત્યારે પણ જો કોઈ આકસ્મિક સંજોગ એવો આવ્યો છે કે જેના કારણે ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા લોકોનું જીવન જે ગતિએ ચાલતું હતું તે ગતિમાં કંઈક અવરોધ આવી ગયો અને આપણને બધાને શું થયું આર્થિક નુકસાન થયું છે। આર્થિક નુકસાન કહી શકાય સામાજિક નુકસાન થયું છે શૈક્ષણિક નુકસાન થયું છે અત્યારે જે આપણે પરિસ્થિતિનો સામનો કરીએ છીએ એમાં તો ઘણા પ્રકારના નુકસાન આપણે સહન કર્યા છે પરંતુ અર્થતંત્રમાં વિશેષ કરીને આપણે કયા અર્થ નુકસાનને ધ્યાનમાં લેવાનું છે આર્થિક કે જે વ્યાપાર ધંધા પડી ભાંગ્યા છે જેના કારણે બજારમાં માંગ ઘટી ગઈ છે। પહેલાંના સમયમાં ચૌટા બજાર કે બરોડા માર્કેટ કે પછી અન્ય કોઈ બજારમાં જે રીતે પબ્લિક ઉમટતી હતી તે પ્રમાણે આજે જોવા મળતું નથી તો એ શું થયું માંગ ઘટી ગઈ અને માંગ શેના કારણે ઘટી કારણ કે લોકોની આવક ઘટી છે એટલે આવા જે પરિવર્તનો સર્જાય જેને આપણે ઉથલપાથલ તરીકે ઓળખી શકીએ તે ઉથલપાથલ વ્યાપાર ચક્રમાં જોવા મળે। અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે પ્રકારના વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે। હોટરેએ વ્યાખ્યા આપી તેમાં તબક્કાઓ શબ્દનો એમણે ઉપયોગ કર્યો તો સારા અને ખરાબ એવા બે તબક્કાઓ આપણને જોવા મળે સેમાં વ્યાપાર ચક્રમાં। ત્યાર પછી ત્રીજું છે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે। વ્યાપાર ચક્રમાં જે તેજી અને મંદીની આપણે વાત કરી તો એ તેજી ક્યારે સર્જાય તો કે માંગના આધારે મંદી સર્જાય છે એવો ખ્યાલ આપણને ક્યારે આવે તો કે માંગના પરિણામે કે બજારમાં જે તે વસ્તુની માંગ જો વધારે હોય વધારે ને વધારે લોકો જો માંગ કરતા હોય જે તે વસ્તુની તો બજારમાં તેજીનો માહોલ સર્જાય પણ જો તેનાથી વિરુદ્ધ બજારમાં જે ગ્રાહકો છે ખરીદનારા ગ્રાહકો છે તે જો વસ્તુની માંગ એકદમ ઓછી કરી નાખે તો તેના કારણે મંદી સર્જાય તો આ જે આખું વ્યાપાર ચક્ર છે એ સેના પર આધારિત છે તો કે લોકો જે વપરાશ કરે છે ચીજ વસ્તુ કે સેવાનો એની માંગ કેવા પ્રકારની છે અત્યંત વધારે છે કે પછી ઓછે છે તેના આધારે વ્યાપાર ચક્રનો આપણને ખ્યાલ મળી શકે। ચોથું લક્ષણ છે વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી એનો જે સમયગાળો છે એ નિશ્ચિત હોતો નથી કે ત્રણ મહિના તેજી ચાલશે અને ત્રણ મહિના પછી આપોઆપ મંદી સર્જાશે અને એ ત્રણ મહિના મંદીનો માહોલ રહેશે પછીના ત્રણ મહિને આપોઆપ તેજી આવશે તો એવું હોતું નથી। આ સમયગાળો કેટલો ચાલે એ કોઈ પણ પ્રકારનો એની આગાહી આપણે કરી શકીએ નહીં
કે બજારમાં તેજી છે તો કેટલો સમય રહેશે અને મંદી છે તો કેટલો સમય રહેશે એનો સમયગાળો નિશ્ચિત હોતો નથી. એટલે એ સરખા સમયાંતરે કે દર 6 મહિને કે દર 3 મહિને કે દર વર્ષે થશે જ એ નિશ્ચિત હોતું નથી. તો આ છે વ્યાપાર ચક્રના લક્ષણો. હવે પછીના વિડીયોમાં આપણે વ્યાપાર ચક્રના તબક્કાઓ જોવાના છે કે જે હોટરેએ વ્યાખ્યામાં કીધું છે.